સુરત જિલ્લાના વણેસા ગામના માસૂમ બાળકની ક્રૂર પિતા દ્વારા કરાયેલી હત્યાને લઈ હત્યારાને કડક સજા થાય અને પરિવારને નીવનો મૃતદેહ મળે તેના સમર્થનમાં બારડોલીની સામાજિક સંસ્થાઓ દ્વારા બારડોલી જલારામ મંદિર પાસેથી મશાલ રેલી યોજાઈ હતી. વણેસાના ચકચારિત ભર્યા કેસમાં માસૂમ બાળક નીવની લાશ હજુ પણ મળી નથી ત્યારે પોલીસ તેમજ ડિઝાસ્ટરની ટીમ મીંઢોળા નદીને ખૂંદી રહી છે. ત્યારે અઠવાડિયા જેટલો સમય થયો હોવા છતાં બાળકનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી ત્યારે હત્યારા પિતાને કડકમાં કડક સજા થાય અને તેઓને સમાજમાંથી પણ દૂર કરી દેવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે બારડોલી નગરમાં વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનજીઓ, સામાજિક સંસ્થાઓ, બારડોલી મુસ્લિમ સમાજ તેમજ વણેસા તથા ટીંબા ગામના મળી અંદાજે 500થી વધુ લોકો વિશાળ રેલીમાં જોડાયા હતા. રેલીમાં નાત જાત ધર્મનો ભેદભાવ ભૂલી બાળકને ન્યાયને લઈ લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. ત્યારે સંપૂર્ણ કેસની તપાસ સીબીઆઈને સોંપી તેની તટસ્થ તપાસ કરવાની માંગવાળા બેનરો સાથે લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. ત્યારે હત્યારા બાપને ચો તરફથી બદદુઆઓ મળી રહી છે અને લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની પણ માંગ ઉઠવા પામી છે. આજે 8 દિવસ થઈ ગયા, પોલીસ કઈ તપાસ કરતી નથી. અમને અમારો ન્યાય ઝડપીમાં ઝડપી જોવે એની માટે જે બને તેમ કડક ને કડક પગલા ભરો, નહીં તો પછી કઈ બી ટેસ હોય તો કરાવો. આજે એને સજા નહીં મળે તો બીજા કોઈને હોય અગાડી કઈ કરવાનું એ થાય, એની કરતા જેમ બને તેમ જલ્દી ન્યાય અપાવો નીવને, ને હાલમાં અમને અમારો નીવ જોઈએ, કડકમાં કડક સજા આપો. પોઈરો જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પોઈરો ભલે ગમે તે હોય, પોઈરાનું મોઢું પબ્લિકે જોવું છે તો પબ્લિકને શાંત થાય એવું છે, બરાબર છે. ગમે તે બે નિશ્ચિત માણસને તમે સજા કરો અને ફૂલ કાયદા હાથે એ માણસ બહાર નીકળવો નહીં જોઈએ. પબ્લિકનું કહેવું એટલું જ છે કે પોઈરો છે કાં, પોઈરો ગમે તે હિસાબે પોઈરાને બહાર નીકાળો, કડકમાં કડક સજા કરો. રાજ્ય કાર્યક્રમ એટલો જ છે, પબ્લિકને અમે એક સાથે ભેગા કર્યા છે જલારામ મંદિર પાસે, એની વિશાળ રેલી કરવામાં આવતી છે ને પહેલો કાં છે એનો અનુમત તમે અમને ફૂલ કાયદેસર આપો, બરાબર છે. બસ.